નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસૂફ દિનેશ કણેત આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, કોઈ પણ પ્રકારની ભરતી આવી હોય અને એ ભરતી પછી ચાહે ક્લાસ 1-2 હોય કે ભરતી કદાચ ક્લાસ 3 હોય, અને એ ભરતી દરમિયાન જે છે એ કણેત ગાઈડન્સ દ્વારા જે છે એ આપને પરીક્ષાલક્ષી જે છે એ માર્ગદર્શન ન આપવામાં આવ્યું હોય એવું ક્યારેય બન્યું નથી. તો જ્યારે દોસ્તો જે છે આ ભરતીઓની બહુ બધી જે છે એ વિપુલ માત્રામાં જે છે એ મેળો જમ્યો છે, એવા સમયે જે છે એ રાજકોટ મહાનગરપાલિકાએ જે છે એ એક સિલેબસ જાહેર કર્યો છે, અને સિલેબસ જાહેર કર્યાના હવે થોડા સમયમાં કદાચ હું એવું કહી શકું દોસ્તો કે વિડીયો બનાવું છું એના 2 કે 3 મહિનામાં જ જે છે એ રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની પરીક્ષા જે છે એનું આયોજન થઈ રહ્યું છે. આ આયોજન થાય ત્યારે દરેક ઉમેદવાર કે જે સૌરાષ્ટ્રમાં રહેતો હોય, જે રાજકોટમાં રહેતો હોય, જે અન્ય કોઈ જિલ્લાઓમાં રહેતા હોય, એમને પ્રશ્ન થાય સર રાજકોટ મહાનગરપાલિકા અને એમાં પણ મસ્ત મજાની જે છે એ જગ્યાઓ આવેલી છે, જો આ જગ્યાઓમાં જો આપણું ક્યાંક ને ક્યાંક જે છે એ નામ આપણી મહેનતના બળે આપણા માતા પિતાના આશીર્વાદથી અને આપણી જે છે એ આ મહેનત રંગ લાવે તો એમાં તો જે છે એ ચાર ચાંદ લાગી જાય. પણ પ્રશ્ન એ થાય દોસ્તો કે તૈયારી કરવી તો કેમ કરવી, નવા સિલેબસને અનુરૂપ જે છે એ ઘણા બધા વિડીયોઝ તો બની ગયા છે, ઘણા બધા સલાહકાર તો છે, પણ એકદમ ટુ ધી પોઈન્ટ જે છે એ વાત થતી હોય તો શું કરવું જોઈએ. તો આજનો આ સ્પેશિયલ લેક્ચર એવા ઉમેદવારો માટે છે દોસ્તો કે જે લોકોએ રાજકોટમાં મહાનગરપાલિકાએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની જે પરીક્ષા છે એના માટેની વાત થાય છે. દોસ્તો, આમ જોવા જઈએ દોસ્તો તો રાજકોટ મહાનગરપાલિકાનું જે પેપર છે જુનિયર ક્લાર્કની, સ્પેશિયલી આપણે જ્યારે વાત કરવાની થશે આ જુનિયર ક્લાર્કના પેપરમાં છે દોસ્તો, એક તો ટોટલ 128 જગ્યાઓ આપેલી છે, અહીંયા ફોર્મ ભરાઈ ગયા છે. એટલે જે બાકીના બધા વિડીયોમાં એવું હોય કે દોસ્તો ફોર્મ ભરવાની તારીખ આ છે અને આટલી જગ્યાઓ છે એમાં તમે જલ્દીથી ફોર્મ ભરી દેજો, આવા વિડીયોઝ હું બહુ ઓછા બનાવું છું ના નથી કહેતો, પણ મારી પાસે જે છે એ તમારી અપેક્ષા એ હોય છે સર કે અમને નોટિફિકેશન વાંચી લઈએ એટલે અમને ખબર તો પડી જાય છે કે આમાં લાયકાત શું છે. આમાં ફોર્મ ભરવાની 100 તારીખથી 100 તારીખ લાસ્ટ હોય પણ એ ખબર નથી પડતી. કારણ કે દોસ્તો મેં તમને પહેલાં જ કીધેલું છે કે મારે જે છે એ તૈયારી કરનારો જે છે એનો આખો એક ઝુંડ નથી જોતો, મારે માત્ર એવા જ વ્યક્તિઓ જોઈએ છે કે જે પાસ થવાની સક્ષમતા ધરાવે છે. તો અહીંયા હું આવી કોઈ બાબતની વાત નથી કરતો. હા, એક વસ્તુ એ આપને જણાવી દઈશ દોસ્તો કે રાજકોટ મહાનગરપાલિકાની એક્ઝામ છે, આ એક્ઝામમાં દોસ્તો ટોટલ કેટલા, તો કે 100 ક્વેશ્ચન રહેશે. ટોટલ પ્રશ્ન કેટલા રહેશે, 100 પ્રશ્ન રહેશે. અને તમને એવો પ્રશ્ન થાય તો એ હું તમારું પહેલાં જે છે એ ક્લેરિફિકેશન આપી દઉં કે આ 100 પ્રશ્ન છે અને આ 100 પ્રશ્નમાં જે છે એ ટોટલ તમને સમયગાળો કેટલો ફાળવવામાં આવશે, તો કે ટોટલ તમને સમયગાળો દોસ્તો જે છે એ 90 મિનિટનો ફાળવવામાં આવશે. કેટલો, તો કે 90 મિનિટનો સમય ફાળવવામાં આવશે. બીજી એક મહત્વની બાબત અહીંયા છે દોસ્તો કે આમાં કોઈ નેગેટિવ માર્કિંગ નહીં રહે. ઘણી વખત આપણે કોઈ એક્ઝામ આપતા હોય તો સાચો પડે તો એક, અથવા તો ખોટો પડે અથવા તો આપણે મલ્ટિપલ ક્વેશ્ચન જે છે એ આપણે જે છે એ રાખીએ તો ત્યાં ઘણી વખત જે છે 0.33 કે 0.25 માર્ક જે છે એ તમારે કટ થતા હોય, ડિડક્ટ થતા હોય. પણ અહીંયા એવું રહેશે નહીં, અહીંયા જે છે એ તમને સાચો પડે તો 1 માર્ક, ખોટો પડે તો કોઈ નુકસાની વેઠવી પડશે નહીં. આમ જોવા જશો દોસ્તો તો ત્યારે આ બાબતમાં જે છે એ તમારે મહેનત બહુ કરવી પડશે. શું કામ, એનું તમને એક્ઝામ્પલ આપું છું દોસ્તો. આવા જ્યારે કટ ઓફ હોય ને દોસ્તો, તો આવા જ્યારે જ્યારે 0.33, 0.25 થતા હોય ને ત્યારે કટ ઓફ આવું રહીએ, જો 67.75 કટ ઓફ રહે, 78.25 કટ ઓફ રહે, હે ને, આવું કટ ઓફ રહેશે. પણ જ્યારે આ બાબત હવે જ્યારે નેગેટિવ માર્કિંગ નથી ત્યારે 77 માર્ક કટ ઓફ, 65 માર્ક કટ ઓફ, 46 માર્ક કટ ઓફ, વોટ એવર, કંઈ પણ, આ તો એક કાલ્પનિક આંકડો છે, હે ને. તો હવે પ્રશ્ન શું થશે કે દોસ્તો 65 માર્કવાળા ઘણા બધા ઉમેદવાર હશે, હે ને, તો હવે ત્યાં તમારી એજ જોવામાં આવશે. તો જેટલા વધારે સાચા કરશો ને દોસ્તો એટલું જ તમને જે છે અહીંયા મહેનત તમારી જે છે સફળતા સુધી તમને પહોંચાડી દેશે. ઓકે, તો ચલો એક આ બાબતને યાદ રાખશો. હવે અહીંયા જે છે દોસ્તો આપણે 100 માર્કના ક્વેશ્ચન આપેલા હશે, 100 માર્કના ક્વેશ્ચનમાં આપણને 90 મિનિટ આપેલી હશે. તો જો પહેલાં જે છે હું તમને કહી દઉં
કે 25 માર્કનું જીકે અને કરંટ છે, એની સાથે સાથે જે છે એ 25 ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષાના છે, એની સાથે સાથે જે છે એ બીજા 25 કોમ્પ્યુટરના છે, અને એની સાથે સાથે મેથ્સ અને રીઝનિંગના જે છે એ 25 છે. ઓકે, તો આ જ બાબતની જે છે મારે અને તમારે ચર્ચા કરવાની થશે. ઓકે, પહેલાં એ જો હું તમને આજના લેક્ચરમાં શેડ્યુલ બી બનાવી દઈશ. આજના લેક્ચરમાં જ હું તમને કહી દઈશ કે દોસ્તો તમારે આ જે 2 કે 3 મહિનાનો સમય જે છે એનો સારો સદુપયોગ કેમ કરવો છે. ઓકે, અને આપણા લેક્ચરમાં હું કોઈ દિવસ બોલવાનો છું લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ના આવું કશું કહેવાનું નથી. તમને મજા આવે, તમને પરીક્ષાલક્ષી વાત મળી હોય, તમને સફળતા મળી હોય તો લાઈક શેર અને ગામને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો, અધરવાઇઝ કહેવાનું જ નહીં. તમને એમ થાય કે ભાઈ આમાં તો અમને કંઈ પરીક્ષાલક્ષી મળ્યું જ નહીં, લાઈક શેર સબસ્ક્રાઈબ નહીં, અનસબસ્ક્રાઈબ કરીને જતા રહેજો, હે ને? કારણ કે મને નંબર ઓફ જે છે એ સબસ્ક્રાઈબર વધે એનાથી મેટર જ નથી થતી. મને જે છે એ 1000 સબસ્ક્રાઈબર વધે અને એની સામે 10 વ્યક્તિ જે છે એ મારા માધ્યમથી પાસ થાય, મારા માટે 10 મહત્વના છે, 1000 મહત્વના નથી. કારણ કે એક્ઝામમાં તો હવે જે છે દોસ્તો ઘેટા બકરાની દોડ થઈ ગઈ છે, બધા હારી નીકળ્યા છે, અત્યારે મોજ પડે એમ આમની પાસ થવાય. ઓકે, ચાલો, તો તમારે તમારી બુકમાં મેન્શન કરી દેવાનું છે જે હું તમને સબ ટોપિક કહું છું. એ પહેલાં તમારે સમજવાનું છે દોસ્તો સામાન્ય જ્ઞાન. આમાં શું આવશે? સામાન્ય જ્ઞાન અને તમારું જે કરંટ અફેર્સ છે બંને કોમ્બિનેશનમાં કેટલું આપ્યું છે દોસ્તો? 25 માર્કનું. આમાં તમારે જે છે એ એક તો હિસ્ટ્રી લેવાનું છે, આમાં તમારે એક તો જ્યોગ્રાફી લેવાનું છે, એક લેવાનું છે દોસ્તો આપણો સાંસ્કૃતિક વારસો, એક જે છે એ બંધારણ, એક લેવાનું થાય પંચાયતી રાજ, અને આપણે ખાસ નગરપાલિકા અને મહાનગરપાલિકાની વાત થાય છે. ઓકે, અને કરંટ અફેર્સ એની થોડી વાર પછી આપણે વાત કરીએ. હવે તમારે હિસ્ટ્રીમાં શું લેવાનું છે દોસ્તો? હિસ્ટ્રીમાં પહેલા ખાસ યાદ રાખવાની થાય છે ગુજરાતની જે છે એ હિસ્ટ્રી લેવાની થાય છે, ગુજરાતનો ઇતિહાસ. આ ગુજરાતના ઇતિહાસમાં ચાવડા વંશ, વાઘેલા વંશ અને સોલંકી વંશના ક્વેશ્ચન આવશે, આવશે, આવશે જ. એક આ લેવાનું. બીજું તમારે લેવાનું થાય છે દોસ્તો મુઘલ સલ્તનત. અહીંયા તમારે મુઘલ સલ્તનતના ક્વેશ્ચન પણ આવશે. ઓકે, ત્રીજું તમારે ખાસ લેવાનું થાય દોસ્તો ભારત દેશમાં જે છે એ આધુનિક ભારતનો ઇતિહાસ. શું લેવાનું થાય છે? આધુનિક ભારતનો ઇતિહાસ. ઇતિહાસમાં તમારે આવી બાબતોને ખાસ જે છે એ ધ્યાને રાખવાની થશે. ઓકે, યસ. કારણ કે દોસ્તો આધુનિક ભારતનો ઇતિહાસ બી તમારે કેવી રીતે જોવાનો છે? અહીંયા સ્પેસિફાય હું તમને કરી દઉં છું કે આધુનિક ભારતના ઇતિહાસમાં તમે કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારથી લઈ અને 1947 સુધીની ઘટનાઓને તમે જોજો. ઓકે, ત્યારબાદ જે આપણે ત્યાં ભૂગોળ છે એમાં તમારે જે છે એ ભૌતિક ભૂગોળ ખાસ જોઈ જવાનું છે અને આર્થિક ભૂગોળ જોઈ જવાનું છે. ભૌતિક આર્થિક ભૂગોળ તમારે જે છે અહીંયા કમ્પલસરી કરી જવું પડશે. એની સાથે સાથે અહીંયા તમે સામાજિક ભૂગોળ કરી જજો અને સામાજિક ભૂગોળમાં વસ્તીના પ્રશ્ન આવતા હોય તો એ વસ્તીના પ્રશ્નો પણ ખાસ જોઈ લેવા પડશે તમારે. ઓકે, ત્યારબાદ જે સાંસ્કૃતિક વારસો છે એ સાંસ્કૃતિક વારસામાં એક તો મેળા કરી જવાના થશે. શું કરી જવાના થાય? મેળા. મેળામાં પણ તમારે એ કરી જવાનું થાય છે કે મેળાઓની તિથિ, મેળાની તિથિ, એક તો એમના જે છે એ તહેવાર યાદ રાખવાના થાય છે, એક જે છે દોસ્તો સાંસ્કૃતિક વારસામાં તમારે યાદ રાખવાનું કયું નૃત્ય જે છે એ કયા રાજ્ય સાથે સંબંધિત થયેલું હોય, એક આ યાદ રાખવાનું છે. એક જે છે એ બંધારણ, બંધારણમાં તમારે યાદ શું રાખવાનું થાય છે? બંધારણમાં ભાગ 3, ભાગ 4, ભાગ 5, 6, 9, 9A, 18 અને 20 આટલા ભાગ તમારે કમ્પલસરી કરી જવાના થશે. આ જે ભાગ 3 છે દોસ્તો એ મૂળભૂત અધિકાર કહેવાય, ભાગ 4 છે એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત કહેવાય, 5 છે એ કેન્દ્ર સરકાર. પછી કેન્દ્ર સરકાર તમે કરી લો તો એમાં પછી આપણે ત્યાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, આપણે ત્યાં PM બધું આવી જવું જોઈએ. 6, 9નો ભાગ એટલે એ રાજ્ય સરકાર, તો એમાં આપણે ત્યાં વિધાનસભા, વિધાન પરિષદ આવી જાય, રાજ્યપાલ આવી જાય, અને સાથે સાથે શું કરી દેવાનું થાય તો કે CM સાહેબ પણ આપણે કન્સિડર કરી લેવા પડે. 9 અને 9A એટલે આપણે ત્યાં પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની જોગવાઈ તમારે કમ્પલસરી કરી જોવી પડશે. એની સાથે સાથે તમારે 18 અને 20 નંબરનો ભાગ,
આપણે ત્યાં કટોકટીની જોગવાઈઓ કરી જવાની થાય અને 20 નંબરમાં જે છે એ બંધારણના સુધારાની પ્રક્રિયા આપેલી હોય એ કરી જવી પડશે. એની સાથે સાથે દોસ્તો તમારે અહીંયા જનરલ બેઝિક સાયન્સ કરી જવું પડશે. સાયન્સ એન્ડ ટેક નહીં કરો તો ચાલશે, પણ જનરલ સાયન્સ કરી જવું પડે. એમાં જનરલ સાયન્સમાં એક તો સંજ્ઞાઓ કરી જવી પડે, એક તો જે છે એ રોગ કરી જવા પડશે, હે ને, કઈ બાબતથી કયા રોગ થાય. એક વિટામિન જે છે એ લઈ લેવા પડે, કઈ વિટામિનની ખામીથી કેવા રોગ થાય છે એ, ઓકે, એ કામને તમારે કન્સિડર કરવાનું. સામાન્ય જ્ઞાન તમે જ્યારે ભણો છો ત્યારે આ કરી લેવું પડશે, ઓકે. એક બીજી વસ્તુ હું તમને અહીંયા ખાસ કહી દઉં છું દોસ્તો, તમારે એન્વાયરમેન્ટમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી આની એક PDF આપણી ટેલિગ્રામ ચેનલમાં જે છે એ હું મૂકું છું. સ્પેશિયલી જે છે એ આપ કરી દેજો, વધીને 10 કે 15 પેજ છે. આપ સમરી કરશો એટલે સમરી કરવા બાદ દોસ્તો જે છે એ તમને 4 કે 5 પેજ થશે. જો ના ખ્યાલ આવે તો તમે મને કહેજો, હું તમને યુટ્યુબમાં આ માટેનો સ્પેશિયલ 15-20 મિનિટનો એક લેક્ચર જે છે એ કન્ડક્ટ કરી દઈશ. તો તમારે જે છે એ બુક ન વાંચવી, તો આપ મને મેસેજ કરી દેજો કે સર આમાં થોડું ભેગું નથી થયું, તો આપણે ડેફિનેટલી જે છે એ સમય સંજોગ પરિસ્થિતિને અનુસંધાને જે છે એક લેક્ચર આપણે એનો કન્ડક્ટ કરી લેશું. ટેલિગ્રામ ચેનલનું નામ પણ આપણે ત્યાં કણેત ગાઈડન્સ જ છે. તમે કોઈ પણ જગ્યાએ મને ફોલો કરી શકશો કણેત ગાઈડન્સથી, ચાહો ટેલિગ્રામ છે, ચાહો ઇન્સ્ટાગ્રામ છે, ચાહો ફેસબુક છે, અથવા તો માની લઈએ કે જે આપણી આ યુટ્યુબની ચેનલ, હે ને, ટેલિગ્રામ ચેનલમાં પણ લગભગ 18,600 જેવા સબસ્ક્રાઈબર જે છે આ બધા મિત્રોના સહયોગથી સારી રીતે થઈ ગયા છે, ઓકે. હા, અને તમારે જે છે એ વોટ્સઅપના કોઈ બ્રોડકાસ્ટમાં જોડાવું હોય તો મેં તમને નંબર આપેલા જ છે દોસ્તો, કે આ નંબર ઉપર જે છે એ તમે પોતાનું પૂરું નામ અને જિલ્લાનું નામ લખી અને વોટ્સઅપમાં જોઈન્ટ લખીને મોકલી દેજો, હું તમને આમાં ગ્રુપમાં એડ કરી દઈશ. બ્રોડકાસ્ટ છે, ઓકે. ચલો, તો હવે પછી જે છે આપણે કરંટ અફેર્સ. કરંટ અફેર્સમાં તમારે શું યાદ રાખવાનું થાય છે? કરંટ અફેર્સમાં પહેલા એક તો દોસ્તો યાદ રાખવાના થાય છે આપણે નેશનલ લેવલના ન્યૂઝ. નેશનલ લેવલના ન્યૂઝ મતલબ કે આપણે યાદ રાખવાના થાય છે કે નવું મંત્રીમંડળ કયા વ્યક્તિ પાસે કઈ જે છે એ મંત્રાલય છે એને તમારે ખાસ યાદ રાખી દેવું પડશે. પછી ઇન્ટરનેશનલ ન્યૂઝ. ઇન્ટરનેશનલ ન્યૂઝ એટલે એવી કોઈ બાબત કે જ્યાં વોર થઈ ગયો હોય, રશિયા અને યુક્રેન વચ્ચે વોર થઈ ગયો હોય, અથવા તો દોસ્તો ઇન્ટરનેશનલ કોઈ કોન્ફરન્સ થઈ હોય તો એને તમારે યાદ રાખવાની થાય. SAARC સમિટ યોજાણી હોય આપણે ત્યાં જે છે એ, આસિયાન સમિટ યોજાણી હોય એને તમારે યાદ રાખવાનું થશે. એનાથી વિશેષ જે છે એ તમારે યાદ રાખવાનું થશે નવી જે કોઈ અપોઇન્ટમેન્ટ થઈ હોય એ, મતલબ કે ભારત દેશમાં CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ માં પહેલી જ વખત કોઈ મહિલાના DG તરીકે નિમણૂક થઈ. CISF ના ફર્સ્ટ કોઈ મહિલા ડાયરેક્ટર જનરલ બન્યા હોય તો એ નીના સિંહ છે. હમણાં જ દોસ્તો થોડા સમય પહેલા જૂનાગઢ મહાનગરપાલિકાની પરીક્ષા આયોજિત થઈ હતી, એમનો આ ક્વેશ્ચન બની ગયો હતો. તો આવા ક્વેશ્ચનને યાદ રાખજો. ત્યારબાદ મહત્વના દિવસો અને દિવસોની થીમ તમારે યાદ રાખી દેવાની છે. છેલ્લા 4 મહિનાની છે, છેલ્લા 4 મહિનાની, મતલબ કે આજથી 2 મહિના પછી પરીક્ષા યોજાય અને 2 મહિના પછી પરીક્ષા યોજાય તો તમારે યાદ શું રાખી દેવાનું થાય દોસ્તો, કે 2 મહિના બાદની પરીક્ષા યોજાશે તો ઓલમોસ્ટ હું એવું કહું કે ભાઈ એપ્રિલ, મે, જૂન, જુલાઈ, બસ આ 4ના યાદ રાખો તો ઇનફ છે. એ સિવાય તમારે મિલિટરી એક્સરસાઇઝ પણ યાદ રાખવાની થશે. મિલિટરી એક્સરસાઇઝ, સૈન્ય જે અભ્યાસ હોય એ સૈન્ય અભ્યાસને તમારે ખાસ ધ્યાનમાં લેવા પડશે અહીંયા. એનાથી વિશેષ દોસ્તો જે છે એ નીતિ આયોગ અને નીતિ આયોગના જે રિપોર્ટ હોય એ નીતિ આયોગના રિપોર્ટ પણ તમારે કરંટ અફેર્સની દ્રષ્ટિએ કરી જવા પડશે, ઓકે. અને કદાચ એવું બને કે તમે જ્યારે જાઓ પરીક્ષા આપવા એની પહેલાં આપણા દેશમાં જ એક જે છે બજેટ રજૂ થઈ જશે, બીકોઝ અત્યારે આપણે 2024માં ચૂંટણી હતી તો ચૂંટણીમાં અગાઉનું બજેટ હતું એ વચગાળાનું બજેટ હતું. હવે પાછું જૂન મહિનામાં જે છે એ ફરીથી પાછું બજેટ રજૂ થશે તો એ બજેટની ઘટનાઓ પણ તમારે દોસ્તો અહીંયા જે છે કન્સિડર કરી લેવી પડે. બીજું અહીંયા ખાસ હું તમને એક મેન્શન કરાવીશ, સ્પોર્ટ અને સ્પોર્ટમાં અપકમિંગ ઇવેન્ટ. સ્પોર્ટમાં અપકમિંગ ઇવેન્ટ મતલબ શું કે હવે પછી નેક્સ્ટ 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 સ્પોર્ટ્સ કયા આવશે, મતલબ કે નેક્સ્ટ ઓલિમ્પિક કઈ છે, મતલબ કયા સ્થળે યોજાશે નેક્સ્ટ, આપણે ત્યાં ઓલિમ્પિક પછી જે છે એ એશિયન ગેમ ક્યાં યોજાશે,
અને આની સાથે સાથે તમારે એ બી યાદ રાખજો કે સ્પોર્ટ્સમાં વ્યક્તિ વિશેષ, કે કયા સ્પોર્ટ સાથે કયા વ્યક્તિ સંકળાયેલા છે, અને થોડી સ્પોર્ટની જો તમને ટ્રોફી યાદ રહી જાય, કપ યાદ રહી જાય કે કયા સ્પોર્ટ સાથે કઈ કપ સંકળાયેલો છે, તો આપના માટે ખૂબ જ જે છે એ અગત્યનું અને મહત્વનું થઈ જશે. તો દોસ્તો, એક જે છે એ સામાન્ય વિજ્ઞાન અને જે કરંટ અફેર્સ છે એમાં જો આ મુદ્દાને આપણે કન્સિડર કરી લઈએ તો ડેફિનેટલી દોસ્તો જે છે એ આપણા જે આ 25 માર્ક છે, આ જે આખા 25 માર્કનું જે આખું વિવરણ છે એ 25 માર્કનું વિવરણ મસ્ત મજાનું થઈ જશે. તો આ ટોપિક પહેલા તમારે કન્સિડર કરી લેવાના છે, આ બધા જ ટોપિક. ચલો થઈ જશે, યસ. ચલો આગળ વધીએ. ત્યારબાદ છે દોસ્તો ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા, મતલબ કે જે લેંગ્વેજ છે એ લેંગ્વેજના ટોટલ કેટલા છે દોસ્તો? 25 માર્ક છે. પહેલા હું તમને ગુજરાતીનું કહી દઉં છું. તો ગુજરાતીમાં દોસ્તો જે છે એ એક તો તમારે યાદ રાખવાનું થાય છે સાહિત્યના જે છે એ ઓછામાં ઓછા તમારી પાસે દોસ્તો જે છે એ 4 થી 5 ક્વેશ્ચન આના આવી જશે. સાહિત્યમાં પણ તમારે શું યાદ રાખવાનું છે દોસ્તો? તો કે 6 થી 10 ધોરણના જે છે એ આપણે ત્યાં નથી કહેતા કે ભાઈ પાઠનો પરિચય આવતો હોય, ધોરણ 6 હોય ગુજરાતીમાં અને એનું જે ઓફર પેલું ઓથરનો ઇન્ટ્રોડક્શન આપેલું હોય. મેં આ આખી ટોપિકની ફાઇલ PDF સ્વરૂપમાં ટેલિગ્રામમાં મૂકેલી છે, તમે માત્ર એવું સર્ચ કરાવજો કે GCRT અને GCRT 6 to 10 આવું લખજો, ત્યાં તમને અથવા તો ન મળે તો ત્યાં લખી દેવાનું GCRT ઓથર, ઓથરનો ઇન્ટ્રોડક્શન, પાઠનો પરિચય, લેખકનો પરિચય, એમાં જે હોય ને ખાસ યાદ રાખજો. અને એમાં પણ દરેકે દરેકના તખલુસ આને તો યાદ રાખીને જ જવાનું થાય. ઓકે, દરેક વ્યક્તિના તખલુસ છે, ઉપનામ છે, એને યાદ રાખજો. બીજું તમારે જે છે એ શબ્દ ભંડોળ યાદ રાખવાનું થશે. શબ્દ ભંડોળ પણ મેં 6 થી 12 નું દોસ્તો જે છે એ ટેલિગ્રામ ચેનલમાં મૂકેલું છે. તો આ શબ્દ ભંડોળ પણ તમે જે છે એ 6 થી 12 નું સ્પેશિયલી જે છે એ જોઈ લેવું પડે, આપણા માટે હિતાવહ છે. ઓકે, શબ્દ ભંડોળ એટલે શું? તો કે ગુજરાતીના શબ્દ સમૂહ હોય, ગુજરાતીના જે છે એ આપણે ત્યાં સમાનાર્થી શબ્દ હોય, આપણે ત્યાં જે છે શબ્દ સમૂહ હોય હે ને, એ પણ ગુજરાતીમાં જ, અને એ ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક મંડળના હોય એ જ. હવે જ્યારે જે છે એ વ્યાકરણની વાત થાય તો એક તો તમારે છંદ કરવા, એક અલંકાર કરજો દોસ્તો, એક જે છે એ તમે સમાસ કરી લેજો, એક જે છે એ જોડણીના નિયમો ખાસ જો જોઈ લેવા પડે તો આપણા માટે બહુ જ સારું રહેશે. નિપાત જે છે એ લાસ્ટમાં રાખો તો ચાલશે, નિપાત જે છે એ લાસ્ટમાં રાખો તો ચાલશે, પણ હા અહીંયા એક સંધિના નિયમો કરી જવા, સંધિના જે છે એ નિયમો કરી જજો, આપના માટે ખૂબ જ આવકારદાયક રહેશે, પરીક્ષા લક્ષી બહુ જ મહત્વનું રહેશે. તો એક તમારે ગુજરાતીમાં આ કરવાનું છે. જ્યારે ઇંગ્લિશ વિષયની વાત થાય છે દોસ્તો, ઇંગ્લિશમાં ગ્રામરમાં, એક તો ગ્રામરમાં તમારે જે છે એ પ્રિપોઝિશનના ક્વેશ્ચન હશે. એ કયા ક્વેશ્ચન હશે? પ્રિપોઝિશનના ક્વેશ્ચન હશે. એક ક્વેશ્ચન જે છે એ તમારે આર્ટિકલના હશે, એક જે છે એ એક્ટિવ પેસિવ વોઇસના હશે, એક જે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પણ હશે, એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના હશે, અને બીજું જે છે એ એક કોઈ પણ તમને જે છે એ એરર આપેલી હોય, ગ્રામેટિકલ એરર આપેલી હોય, એ ગ્રામેટિકલ એરર તમારે સોલ્વ કરવાની થાય. આ તો તમારે કરવાના જ છે, પણ વિશેષ હું તમને જે છે એ અહીંયા એક વસ્તુ કહું છું. તમારે દોસ્તો જે છે એ કરવાનું છે કે ઘણી વખત આપણે ત્યાં ઇંગ્લિશમાં અમુક એવા શબ્દો હોય કે જેનાથી તમને ફિયર હોય, હે ને, લાઈક કોઈ વ્યક્તિને દોસ્તો ઊંચે જોવાથી ફિયર હોય, કોઈ વ્યક્તિને જે છે એ કોઈ માની લ્યો કે રાતે ખરાબ સ્વપ્ન આવતા હોય એનો ડર હોય, કોઈ વ્યક્તિને અજાણ્યા સ્થળે જવાથી જે છે એ ડર લાગતો હોય, કોઈ વ્યક્તિને જે છે એ સાઉન્ડ બહુ વધારેથી અવાજ સંભળાતો હોય તો એનાથી ડર હોય, તો આવા તમને અલગ અલગ પ્રકારના ફિયર હોય. આ ફિયર વધીને દોસ્તો જે છે એ 20 કે 25 હોય, આને ગોખી લેવાના થાય છે. બીજું આમાં જ તમારે યાદ રાખવાનું થાય છે, કોઈ સ્પેશિયાલિસ્ટ વ્યક્તિના નામ હોય, સ્પેશિયલી દોસ્તો જે છે એ ડોક્ટરી લાઈનમાં હે ને, સ્પેશિયલ મેડિકલ લાઈનમાં, ડોક્ટરમાં, આ ડોક્ટર જે છે એ મેડિસિન લાઈન લખી દો એટલે તમને ખ્યાલ આવશે. મતલબ કે આપણે એ ખબર પડશે દોસ્તો કે ભાઈ પીડિયાટ્રિક એટલે બાળકોના ડોક્ટર,
આપણે સાહેબ ખબર પડે કે ભાઈ જે છે એ ગાયનેક સ્ત્રી રોગ નિષ્ણાત, આપણે કદાચ એ ખબર પડે ભાઈ ઓર્થોપેડિક હાડકાના ડોક્ટર, ક્યારેક આપણા હાથકા તૂટી ગયા હોય તો આપણે જવું પડે, કામ એવા કરો તો હાડકા તો તૂટવાના જ છે દોસ્તો. સો પ્રશ્ન એવો થાય, પણ ક્યારેક એક ક્વેશ્ચન પૂછી લે કે નેફ્રોલોજી હે ને ઓર્થોલોજી, ઓર્થોલોજી એટલે કઈ બાબત સાથે સંકળાયેલી વાત, તો કદાચ આ વસ્તુ જે છે એ યાદ રાખજો હે ને. આવા ડોક્ટરના નામે પાછા 20-25 જ હોય અને યાદ રાખજો. આ હું તમને પીડીએફ આપીશ, પ્લસ તમારે યાદ એ રાખવાનું થાય છે દોસ્તો, આજ આપણે ત્યાં ઇંગ્લિશ છે એમાં ઘણી વખત આપણને જે છે એક કિલિંગ વન પૂછતા હોય. કિલિંગ વન મતલબ શું? કે ભાઈ કોઈ વ્યક્તિએ પિતાની હત્યા કરી પેટ્રિસાઇડ, માતાની હત્યા કરી મેટ્રિસાઇડ હે ને, ગુરુની હત્યા કરી, બાળકની હત્યા કરી વગેરે વગેરે વગેરે, આવા વધીને 10 જ છે. તો એક તમારે એ કરી જવા પડશે, આ ખૂબ જ અગત્યના થશે. બીજું આપણે ત્યાં જે છે દોસ્તો કોઈ એનિમલ છે એનું ફેમિનાઇન હોય, એનું મસ્ક્યુલાઇન હોય, એનું ચાઇલ્ડ વન હોય, એનું ચાઇલ્ડ વન હોય, અથવા તો માની લઈએ કે દોસ્તો જે છે એ એમના જ જે છે એ કોઈ સાઉન્ડ હોય અને એનું કોઈ ગ્રુપમાં જતા હોય તો એનું નામ હોય હે ને. કોઈ પ્રાણી છે તો એ મહિલા પ્રાણી જે છે તો એમાં જે છે એ સ્ત્રી પાત્ર માદા હોય તો એનું નામ શું, પુરુષ પાત્ર એટલે કે નરનું નામ શું, એનું બાળકને શું કહેવાય. અને આપણે કહીએ ને કે ભાઈ સિંહ, લાયન, લાયનેસ, કબ હે ને, તો એનું પાછું જે છે અવાજ કાઢતા હોય. અહીં એવું તો ના હોય ને કે ભાઈ કૂતરો છે તો અવાજ કહેવાય તો ભાવ ભાવ, એ શું ભાવ ભાવ, એવું નહીં થાય. તો આનો દોસ્તો તમે બધું જ કરી જશો ને આટલું, તો તમે વધીને તમારે બધું મિક્સઅપ કરશો ને આ ચારે ચાર, તો હું નથી માનતો કે 100 કરતાં વધારે થાય, 100 કરતાં વધારે બી નહીં થઈ શકે. હા, પણ તમારે બધું એકઠું કરવું પડશે, ના મળે તો આપ મને કહી શકશો. ઓકે, મેં એપ્લિકેશનમાં બી મૂકેલું છે અને જોડે જોડે જે છે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલું છે, આપ જોઈ લેજો. તો તમારો ઇંગ્લિશનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો, ગુજરાતીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો, ઓલરેડી આપણે ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા સોલ્વ કરી દીધી હતી. ઓકે, ત્યારબાદ કોમ્પ્યુટર છે દોસ્તો. કોમ્પ્યુટરમાં શું કરવાનું? કોમ્પ્યુટર જે છે એમાં એક તો તમારે એમએસ ઓફિસ કરવું પડશે, એ તો કમ્પલસરી છે. એક તો દોસ્તો હવે કોમ્પ્યુટરમાં જે છે દોસ્તો, હજી તમે જે છે એ કદાચ કોમ્પ્યુટરની જનરેશનમાંથી બહાર ના નીકળતા હોય તો સમજી શકાય કે તમારે તૈયારીમાં વાંધો અને વાર શું કામ લાગે છે, બીકોઝ આપ લોકો જે એ જ કરો છો એટલા માટે. એક તમારે મહત્વની શોર્ટકટ કી યાદ રાખવી પડશે. ઓકે, એક તમારે ઓપરેટિંગ સિસ્ટમ યાદ રાખજો, અને એક ઓપરેટિંગ સિસ્ટમ તો યાદ રાખવાની જ છે, પણ ઓપરેટિંગ સિસ્ટમની સાથે સાથે આઈટી અને નેટવર્કિંગ. શું? આઈટી અને નેટવર્કિંગ. બીજું, એક કોમ્પ્યુટરના અલગ અલગ પ્રકારના વાયરસ હે ને, વાયરસના ઉદ્ભવતી બાબતો, આને પણ તમારે કમ્પલસરી યાદ રાખવાની થાય કે કોમ્પ્યુટરમાં અલગ અલગ વાયરસ છે. હા, અહીંયા જે છે એ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, અને એક જે છે એ આપણે ત્યાં જે છે ફંક્શન કી ખાસ યાદ રાખી દેજો, ફંક્શન કી. ઓકે, અને એક જે છે એ તમારે વધારે વિશેષ આપી દઉં છું, સુપર કોમ્પ્યુટર હે ને, અને એક સાયબર બાબતો. ઓકે, કારણ કે સાયબરના ગુનાઓ બહુ વધતા જાય છે, તો બેટર છે દોસ્તો કે પરીક્ષામાં જે પેપર સેટર હોય એ તમારી પાસે અપેક્ષા રાખીને બેઠા હોય કે સાયબર જે છે એ સાયબર સિક્યોરિટી, અહીંયા કદાચ એવું લખી શકો કે સાયબર સિક્યોરિટીના ક્વેશ્ચન આવી શકે. તો આ થઈ ગયું કયું? તો કે ભાઈ તમારું સ્પેશિયલી જે છે એ કોમ્પ્યુટરની વાત થઈ ગઈ. અહીંયા મેં તમને ઓલરેડી જે છે એ વાત કરી દીધી છે ને, તો કે ભાઈ ગુજરાતીની. ચલો, આટલું ક્લિયર થઈ જશે. યસ, આગળ વધું તો 25 માર્ક તમારા પહેલા જ મેં તમને આપી દીધેલા છે. કયા? તો કે 25 માર્ક તમને પહેલા મેં આપી દીધેલા છે જનરલ સ્ટડીઝ કરંટ અફેર્સના. બીજા 25 તમને મેં આપી દીધેલા કયા? તો કે ભાઈ લેંગ્વેજના. ત્રીજા 25 મેં તમને આપી દીધા કયા? તો કે કોમ્પ્યુટરના. અને ચોથા 25 છે એ સ્પેશિયલી એપ્ટિટ્યુડ માટે આપેલા છે, મેથ્સ અને રીઝનિંગ માટેના આપેલા છે. તો અહીંયા તમારે જે છે આમાં હું તમને કોઈ પાર્ટ નહીં પાડી શકું. ઓકે, એટલે મેથ્સ રીઝનિંગ તો તમારે કરવું જ પડશે. હા, રીઝનિંગ જે છે એ રીઝનિંગમાં તમને જે છે એટલું હું કહી શકું કે એક તો તમારે કોડિંગ ડીકોડિંગ કરી લેવું પડે,
એને આ બેને તમે એક સાથે કરો તો બી ચાલશે, એને એક તમને એ જ વાળા સમ પૂછવાની પ્રબળ શક્યતાઓ છે, એક તમારે જે છે એ આપણે ત્યાં સિમ્પ્લિફિકેશન ના ક્વેશ્ચન હશે, એક તમારે સિમ્પ્લિફિકેશન ના ક્વેશ્ચન આવવાના જ છે દોસ્તો, અને આની સાથે સિલોક્સ સિલોક્સ ના ક્વેશ્ચન બી આવવાના જ છે, એની સાથે સાથે તમારે જે છે એ કોઈ સ્ક્વેર રૂટ ક્યુબ આ પણ તમે કરીને જાઓ તો વધારે, તમને જે છે એ ટ્રેન વાળા પ્રશ્નો પણ આવવાના જ છે, એ ખાસ યાદ રાખજો, ટ્રેનના ક્વેશ્ચન આવશે, હોડીના પ્રશ્નો પણ તમારે કરીને જવાના થશે, અને એની સાથે સાથે જે છે એ સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આ પણ કરી જજો, કારણ કે દોસ્તો આ ચેપ્ટર મેં તમને એવા કીધા, હું કઈ માની લ્યો કે તજજ્ઞ નથી, પણ આ ચેપ્ટર વારે વારે પૂછાય છે, હે ને, આ ચેપ્ટરમાંથી વારે વારે ક્વેશ્ચન નીકળતા હોય છે, મેં તમને એનાલિસિસ, હા હું તમને એનાલિસિસ કરીને આપી દઈશ કોઈ પણ એક્ઝામનું, હે ને, કે અહીંયા તમારે જે છે એ કેલેન્ડરના સમ કરી જાવ તો વધારે સારું છે, કેલેન્ડરના સમ કરી જ જવાય, કેલેન્ડરનો સમમાં કશું જ નથી હોતું, ઘડિયાળ વાળા સમ, કેટલા વાગે, કેટલા ઘડિયાળના કાંટા, કેટલા કાટ ખૂણે મળે છે, એ તમારે કરી જવું પડે, હે ને, તો આવા આઈડેન્ટિફાઈ કરેલા ટોપિક છે. હવે હું તમને એવું કહું દોસ્તો કે તમે આ બધું જ આઈડેન્ટિફાઈ કરી લ્યો, માની લે કે તમે 20 ટોપિક આઈડેન્ટિફાઈ કર્યા, 25 માર્ક હતા, અને 20 ટોપિક તમે મસ્ત મજાના કડો કરી લીધા, અને એમાંથી 20 માંથી તમને 20 માર્કના જે છે ક્વેશ્ચન પૂછાણા, 5 માર્ક ન પૂછા, અને 20 માંથી આપણા 18 સાચા પડ્યા, તો પછી આખું કરવા જાય એના કરતાં તો આટલું કરી લેવાય ને, કયું સારું રહેશે, સ્માર્ટ વર્ક કયું થશે, આ પહેલાંના મજૂરી કહેવાય, હે ને, તો એ ડિપેન્ડ તમારા ઉપર કરશે દોસ્તો. હા, હજી પણ હું તમને, થોડો સમયનો અભાવ છે, પણ હજી હું તમે આમાં આઈડેન્ટિફાઈ કરી શકો દોસ્તો, હે ને, કે કોડિંગ ડીકોડિંગની સાથે સાથે જે છે એ આપણે ખૂટતા મિસિંગ નંબર, તમે બોલો છો ને મિસિંગ નંબર, આ કરી લેવાય, હે ને, વારંવાર તમને માર્ક મળશે, વારંવાર તમને થાય કે લાલ આ તો યાર મસ્ત મજાનું થઈ ગયું છે દોસ્તો. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી ને એ એકદમ એક લાહો છે, અને જો આ તૈયારી તમે સ્માર્ટ વર્કથી સારી રણનીતિ સાથે કરો ને, હું ચોક્કસપણે માનું છું દોસ્તો, આ કોઈ પણ એક્ઝામ, નોટ એન ઓનલી RMC, આપ ચાહે PSI, ચાહે Class 1-2 યા અન્ય કોઈ પણ પરીક્ષા પાસ થઈ જ શકો છો. હા, એક બીજું બી છે, આપણે YouTube જે ગઈ ભરતીમાં રાજકોટ મહાનગરપાલિકાની 2021 ભરતી થઈ, એમાં SC કેટેગરીમાં ફર્સ્ટ કોઈ વ્યક્તિ હોય તો એ શ્વેતા મકવાણા મેમ હતા. આપ જે છે એ શ્વેતા મકવાણા મેમનો આપણે ઇન્ટરવ્યૂ પણ જે છે લીધેલો છે, તો જો શક્ય હોય તો શ્વેતા મકવાણા મેમનો ઇન્ટરવ્યૂ પણ આપણે YouTube પડ્યો છે, પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ લેજો. શ્વેતા મેમે એમના એક્સપિરિયન્સ શેરિંગ તમારી સાથે કર્યા હતા કે એ કેવી રીતે પાસ થયા છે, કઈ બુકો વાંચવી જોઈએ, કઈ બુકો ન વાંચવી જોઈએ, એ પણ એમણે કીધેલું હતું, તો તમને આ બાબતમાં પણ ઘણી બધી જે છે એ મદદ મળી રહેશે. હવે જો અહીંયા જે છે એ મેં તમને આના માટે તો જે નીરજ ભરવાડ સર જે છે એ બેસ્ટ છે, નીરજ ભરવાડ સર અથવા તો બકુલ પટેલ સર, ઓકે, અને નીરજ ભરવાડ સર જે છે એમના લેક્ચર આપણી એપ્લિકેશનમાં છે જ, અને આપણી એપ્લિકેશનમાં નીરજ ભરવાડ સરનો આખો કોર્સ જ છે, એમની એપ્લિકેશનમાં છે, એ જ આપણી એપ્લિકેશનમાં છે, તો તમે ત્યાંથી પણ એ પરચેસ કરી શકશો. એની સાથે કોમ્પ્યુટર જે છે એ કોમ્પ્યુટરમાં પણ આપણી પાસે અલગથી એક કોર્સ છે કોમ્પ્યુટરનો, અને કોમ્પ્યુટર જે છે એના માટે, અને ગુજરાતી જે છે, તમે તો અહીંયા તમને ગુજરાતી તો આ બંને કહી દીધું છે, પણ જ્યારે આ ગ્રામરની વાત થાય છે તો એ તમે વ્યાકરણ વિહાર ફોલો કરી શકશો, વ્યાકરણ વિહાર. ઇંગ્લિશમાં તમારી પાસે જે કંઈ મટીરિયલ હશે એ સારું જશે, ઇંગ્લિશમાં તમે અક્ષર પબ્લિકેશનની બુક લઈ લેજો, કદાચ ગ્રામર માટે જોતી હોય તો એ બુક સારી છે, અને આના માટે તો તમારે અલગ અલગ પ્રકારના 3 મહિનાના મેગેઝિન લેવા પડશે, પછી કરંટ અફેર્સના મેગેઝિનમાં તમે કદાચ જે છે એ યુવા, ઉપનિષદ અથવા વોલ ઇનબોક્સ અથવા તો લિબર્ટી, તમને જે સારું લાગતું હોય બધા મેગેઝિન સારા જ આવશે, અને આ બધી વસ્તુ તો તમારે અલગ અલગ જગ્યાએથી જે છે એ એકઠી કરવી પડશે, કોઈ એક જગ્યાએ તમને નહીં મળે. હા, તમે સ્પેશિયલી GCRT અને NCERT વાંચો, એ વધારે બેટર છે, ઓકે, હા, એમાંથી તો તમને બધું ક્લિયર થવાનું છે. તો આને યાદ રાખવાના છે દોસ્તો, આ 3-3 ને અને 4-4 ટોપિકને 25-25-25-25,
તો આશા રાખીશ કે આ લેક્ચરના માધ્યમથી દોસ્તો રાજકોટ મહાનગરપાલિકાની જે જુનિયર ક્લર્કની પરીક્ષા આયોજિત થવા જઈ રહી છે, જેમાં આપને સ્પષ્ટ જ એકદમ ટુ ધી પોઈન્ટનું ગાઈડન્સ મળી ગયું હશે. આપ જે છે, હજી હું ફરીથી કહું છું કે તમારે જે છે આવી જ રીતે વોટ્સઅપના બ્રોડકાસ્ટ લિસ્ટમાં જોડાવવું હોય તો આ નંબર જે છે એ ઉપર મેં તમને આપેલો છે, એમાં તમારે જોઈન્ટ લખી મોકલી દેવાનું થશે. આવા કોઈ પણ નવા લેક્ચર, નવી ભરતી આપના કરિયર લક્ષી હશે તો એ હું તમારા સુધી જે છે એ વોટ્સઅપના માધ્યમથી પહોંચાડી દઈશ. તો નવો લેક્ચર મૂકું ત્યાં સુધી મને વિરામ આપો. આપની તૈયારી જે છે એકદમ તાકાતવાળી થવી જોઈએ. મગજથી રમવાનું થાય છે, આપણા જે છે શોલ્ડરથી રમવાનું થતું નથી. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ દોસ્તો, આવજો. બાય બાય, સી યુ.